वेलकम स्टूडेंट्स, आज आप धोरण आठना विज्ञान विषय में छठू चेप्टर भणवाना छे, दहन अने ज्योत। जेम आपणे गई वक्त सामान्य रीते एवं जोयुं हतुं के दहन एटले शुं, तो के दहन एटले सड़गवुं, कोईपण वस्तु सड़गे एने शुं कहेवाय, एनुं दहन कहेवाय। पण आपणे तो आ मोटो मोटो अर्थ जोयो सामान्य रीते, पण एने ऊंडाणमां हवे आपणे जवानुं छे के दहन एक्झेक्टली शुं छे ने ज्योत। ज्योतमां आपणे एवुं समजता होय के कोई वस्तु सड़गे छे तो ई ज्योत छे, पण एवुं नथी। दहन अने ज्योतमां पण डिफरन्स छे अने दहननो पण ऊंडाणथी अभ्यास करवानो छे। दहन एटले खाली सड़गवुं एम ज आपणे नहीं मानी लईए, एमां तमे आगळ जोशो के लोखंडने जे काट लागे छे ई पण एक प्रकारनुं दहन छे। आपणा पेटमां भोजन छे आपणुं, एनुं पाचन थाय छे तो ई पण एक प्रकारनुं दहन छे। तो ત્યાં તો કોઈ વસ્તુ સળગતી એવું આપણને દેખાતું નથી, તો એમ કેમ આપણે એને દહન કહીએ છીએ? તો આપણે દહનની વિસ્તારથી વ્યાખ્યા પણ જોઈશું। અત્યારે આપણે જોઈએ, પ્રસ્તાવના વાંચીએ, ધ્યાન આપો। આપણે ઘરમાં, ઉદ્યોગમાં તથા વાહનો ચલાવવા માટે વિવિધ પ્રકારના બળતણ વાપરીએ છીએ। આપણા ઘરમાં વપરાતા કેટલાક બળતણના નામ આપી શકો? વેપાર અને ધંધામાં વપરાતા થોડા બળતણના નામ આપો। વાહનો ચલાવવા માટે ક્યાં બળતણો વપરાય છે? તમારી યાદીમાં છાણા, લાકડા, કોલસા, પેટ્રોલ, ડીઝલ, કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ વગેરેનું નામ હશે। તમે મીણબત્તીના સળગવાની ઘટનાને પરિચિત છો? મીણબત્તીના અને કોલસા જેવા બળતણના સળગવા વચ્ચે શું તફાવત છે? કદાચ તમે તમારું અનુભવ અનુમાન સાચું છે। મીણબત્તી જ્યોત સાથે સળગે છે, જ્યારે કોલસામાં તેમ થતું નથી। આ જ રીતે તમે બીજા ઘણા એવા બળતણ શોધી શકશો કે જે જ્યોત વગર સળગે છે। ચાલો સળગવાની રાસાયણિક પ્રક્રિયા અને તેમાં ઉત્પન્ન થતી જ્યોતના પ્રકારો વિશે શીખીએ। 6.1 ટોપિક છે, દહન શું છે એ આપણે અહીંયા જોઈશું। વાંચીએ આગળ। ધોરણ 7માં કરેલી મેગ્નેશિયમની પટ્ટીના દહનની પ્રવૃત્તિ યાદ કરો। આપણે શીખેલા કે મેગ્નેશિયમના દહનથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે તથા ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે। કોઈ પણ વસ્તુ સળગે ત્યારે શું ઉત્પન્ન થાય? તો એક ઉર્જા એટલે કે શક્તિ અને બીજું પ્રકાશ ઉત્પન્ન થાય છે। ઉર્જા એટલે કે શું તમે કહી શકો? એમાંથી જે આપણને ગરમી મળે છે એ પણ શું છે? એક પ્રકારની શક્તિ જ છે, એક પ્રકારની ઉર્જા જ છે। તો આ બે વસ્તુ આપણે યાદ રાખશું કે કોઈ પણ વસ્તુનું દહન થાય અથવા તો સળગે ત્યારે શું ઉત્પન્ન થાય? કાં તો ઉર્જા અને પ્રકાશ બે ઉત્પન્ન થાય છે। આવી સમાન પ્રકૃતિ આપણે કોલસાના ટુકડા સાથે કરીએ છીએ। કોલસાના ટુકડાને ચીપિયા વડે પકડો અને તેને મીણબત્તીની જ્યોત નજીક અથવા બન્સેન બર્નરની નજીક લાવો। તમે શું અવલોકન કર્યું? બન્સેન બર્નર એટલે શું મિત્રો? કે એક પ્રકારનો આપણે જે ગેસ હોય છે આપણી ઘરે, એવી જ રીતે પ્રયોગશાળામાં પણ એક ગેસ અથવા તો બર્નર હોય છે। આગળ વાંચીએ। આપણે જોઈશું કે કોલસો હવામાં સળગે છે। આપણે જાણીએ છીએ કે કોલસો પણ હવામાં સળગીને કાર્બન ડાયોક્સાઇડ, ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે। તેમાં પણ શું થાય છે? દહન, કેમ કે ઉર્જા મળી અને પ્રકાશ મળ્યું, ઉપરાંત શું મળ્યું? કાર્બન ડાયોક્સાઇડ વાયુ। કોલસો સળગવાથી જે ધુમાડો ઉત્પન્ન થાય છે એ શું છે? એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે। આકૃતિમાં તમે જોઈ શકો છો કોઈ વસ્તુ સળગી રહી છે, મેગ્નેશિયમનું સળગવું છે એ બતાવી રહ્યું છે। આગળ વાંચીએ। જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહે છે। અહીંયા આપણે ખાસ અંડરલાઈન કરી લઈશું। આગળ વાંચીએ। જે પદાર્થનું દહન થાય છે તેને દહનશીલ પદાર્થ કહે છે, તેને બળતણ પણ કહે છે। તો દહન માટેની પહેલી વ્યાખ્યા શું કીધી? કે જે પદાર્થ છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે એને શું કહેવાય? એને દહન કહેવાય છે। ઓક્સિજન સાથે પ્રક્રિયાને તમે કેવી રીતે સમજશો? કે કોઈ પણ વસ્તુ મિત્રો સળગે છે, જેમ કે કોલસો હોય, લાકડું હોય, બીજી કોઈ પણ વસ્તુ, એ સળગે ત્યારે એને હંમેશા ઓક્સિજનની જરૂર પડે છે। વાતાવરણમાં જે ઓક્સિજન વાયુ રહેલો છે એના વગર કોઈ પણ વસ્તુ સળગી શકતી નથી, એને હવાની પણ જરૂર પડે છે। આગળ આપણે એક એવો પ્રયોગ ભણીશું કે મીણબત્તીને સળગતી હોય એની ઉપર આપણે ગ્લાસ ઢાંકી દઈએ તો એ મીણબત્તી સળગતી બંધ થઈ જાય છે। એવું શું કામ થાય છે? કેમ કે અંદર ગ્લાસની અંદર જે ઓક્સિજન હતો એ મીણબત્તી બધો ઉપયોગ કરી લે છે, એના પછી એને ઓક્સિજન એની અંદર મળતો નથી, એટલે શું થાય છે? એ બુજાઈ જાય છે અથવા તો ઓલવાઈ જાય છે। એટલા માટે આ વ્યાખ્યા આપણે ખાસ યાદ રાખીશું કે ઓક્સિજન
ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે એને શું કહેવાય છે? દહન. આગળ વાંચીએ. બળતણ એ ઘન, પ્રવાહી કે વાયુ હોઈ શકે છે. ક્યારેક દહન દરમિયાન પ્રકાશ જ્યોત સ્વરૂપે કે ધગધગતા પ્રકાશ સ્વરૂપે પેદા થાય છે. બળતણ કેવી રીતે કીધું? ઘન પણ હોઈ શકે, પ્રવાહી પણ અને વાયુ પણ હોઈ શકે છે. ઘન બળતણના ઉદાહરણ જોઈએ તો શું છે? કોલસો છે, લાકડું છે, આ બધા ઘન બળતણ છે. પ્રવાહી બળતણ કેવું છે? તો એ છે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, આ બધું કેવું છે? પ્રવાહી બળતણ છે. એવી જ રીતે વાયુ બળતણ, તો વાયુમાં સીએનજી છે, એલપીજી છે, આ બધા કેવા છે? વાયુ બળતણ છે. આપણી ઘરે જે ગેસનો બાટલો આવે છે એની અંદરથી શું નીકળે છે? વાયુ નીકળે છે. એવી જ રીતે સીએનજી જે રિક્ષામાં અને વાહનોમાં ઉપયોગમાં આવે છે એ પણ શું હોય છે? એક પ્રકારનો વાયુ હોય છે, એટલે કે ગેસ હોય છે. આગળ વાંચીએ. ઉપર દર્શાવેલી પ્રક્રિયામાં મેગ્નેશિયમ અને કોલસાને દહનશીલ પદાર્થ કહે છે. તમે અમને કહેવામાં આવેલું કે ખોરાક આપણા શરીરનું બળતણ છે. આપણે એવું 7મા ધોરણમાં જોયું હતું કે આપણા શરીરનું બળતણ શું છે? જેમ કોઈ કાર ચલાવવી હોય, કોઈ વાહન ચલાવવું હોય તો એની અંદર બળતણ તરીકે આપણે શું નાખીએ? પેટ્રોલ. એમાં આપણા શરીરને આપણે ચલાવવું હોય તો એમાં આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? આપણે ખોરાકનો ઉપયોગ કરીએ છીએ. તો પહેલી એનો જવાબ આપે છે, હા ખરું છે, આપણા શરીરમાં ખોરાક ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે. આપણે ધોરણ 7મા આ શીખ્યા છીએ. ધોરણ 7મા આપણે જોયું હતું કે આપણા શરીરમાં ખોરાકનું પાચન થાય છે ત્યારે ઓક્સિજનનો ઉપયોગ થાય છે, અને ખોરાક પચે એમાંથી આપણને શું મળે છે? ઉર્જા, એટલે કે શક્તિ મળે છે. તો અહીંયા પણ એવું થયું, ઓક્સિજનનો ઉપયોગ થયો. તો કે આ થયો, આપણે જે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ એનો ઉપયોગ ક્યાં થાય છે? આપણા શરીરમાં પાચનમાં એનો ઉપયોગ થાય છે, લોહીના શુદ્ધિકરણમાં ઉપયોગ થાય છે. તો ઓક્સિજનનો ઉપયોગ એ થયો અને ઉર્જા પણ ઉત્પન્ન થઈ આપણા ખોરાકમાંથી. તો એ શું થયું? એ પણ એક પ્રકારનું દહન છે. એટલે આપણે યાદ રાખીશું કે આપણા શરીરમાં ખોરાકનું પાચન થવું એ પણ શું છે? એક પ્રકારનું દહન. આગળ આપણે વાંચીએ પ્રવૃત્તિ 6.1. થોડી વસ્તુઓ જેવી કે સ્ટ્રો, દિવાસળી, કેરોસીન, કાગળ, લોખંડની ખીલી, પથ્થરના ટુકડા અને કાચ વગેરે એકઠી કરો. તમારા શિક્ષકના નિરીક્ષણ હેઠળ આ દરેક પદાર્થને વારાફરતી સળગાવો. જો સળગવા લાગે તો તે પદાર્થને દહનશીલ પદાર્થ તરીકે અથવા અદહનશીલ પદાર્થ તરીકે નોંધો. કોષ્ટક 6.1 દહનશીલ અને અદહનશીલ પદાર્થોમાં તમારે વિભાગ પાડવાના છે. જો પદાર્થો જોવો, દહનશીલ અને અદહનશીલ, એટલે કે અદહનશીલ એટલે જે સળગતા ન હોય એવા પદાર્થો. પહેલું જોઈએ લાકડું, તો લાકડું સળગે છે તો હા એ દહનશીલ છે. બીજું કાગળ, એ પણ દહનશીલ છે. તમારે તમારી ટેક્સ્ટબુકમાં પેન્સિલથી જે દહનશીલ હોય એની સામે રાઈટ અને અદહનશીલ હોય એની સામે રાઈટ કરતું જવાનું છે. લોખંડની ખીલી, તો લોખંડની ખીલી ક્યારે સળગતી નથી એટલે એની સામે અદહનશીલ આવશે. કેરોસીન, તો કે એ સળગે છે એટલે એમાં દહનશીલ. પથ્થરનો ટુકડો સળગતો નથી એટલે અદહનશીલ. સ્ટ્રો, પ્લાસ્ટિકની સ્ટ્રો હોય તો એ સળગે છે એટલે એમાં દહનશીલ. કોલસો પણ સળગે છે તો એ પણ દહનશીલ. દિવાસળી પણ સળગે છે એટલે એ દહનશીલ. અને કાચ સળગતો નથી એટલે અદહનશીલ કરીશું. છેલ્લા ખાનામાં તમને જે યોગ્ય લાગતી હોય વસ્તુનું એક નામ લખી અને એની સામે દહનશીલ છે કે અદહનશીલ છે તમારે લખી નાખવાનું છે. આગળ વાંચીએ. બીજા થોડા દહનશીલ પદાર્થોના નામ આપી શકશો, તેને કોષ્ટક 6.1માં ઉમેરો. ચાલો હવે સંશોધન કરીએ કે કેવી પરિસ્થિતિમાં દહન થઈ શકે. પ્રવૃત્તિ 6.2 જેમાં આપણે જોઈએ, સળગતી મીણબત્તીને ટેબલ પર રાખો. કાચની ચીમનીને નીચે લાકડાના ટુકડાને આધાર આપીને મીણબત્તી પર એવી રીતે ગોઠવો કે જેથી હવા ચીમનીમાં દાખલ થઈ શકે. તો પહેલું ચિત્ર તમે એ જુઓ, એમાં શું કર્યું કે નીચે એવું લાકડું રાખ્યું છે કે થોડી જગ્યા રહે, જો બે પટ્ટીઓ રાખી છે, એની ઉપર એક ચીમની એટલે કે કોઈક ખુલ્લો બે નળાકારો એવું કંઈક વસ્તુ રાખ્યું છે, મીણબત્તી એનાથી ઢાંકી દીધી છે. હવે શું કરે છે? તો નીચેથી પેલા બે જે પટ્ટી રાખી છે એ દૂર કરી લઈએ, પછી જો શું જોવે છે. આ રીતે આપણે આગળ એની પ્રવૃત્તિ સમજીએ. આકૃતિ 6.2 એમાં શું થાય છે તેનું અવલોકન કરો. હવે લાકડાના ટુકડાને હટાવીને ચીમનીને ટેબલ પર અડવા દો. ફરીથી જ્યોતનું અવલોકન કરો. અંતે ચીમની પર કાચની તકતી મૂકો.
ફરીથી જ્યોતને જુઓ, ત્રણેય કિસ્સાઓમાં શું થાય છે? શું જ્યોત બુજાઈ જાય છે? શું તે બુજાઈ જાય છે અને ધુમાડો ઉત્પન્ન કરે છે? શું તે કોઈ જ અસર થયા વગર સળગ્યા કરે છે? શું તમે દહનની પ્રક્રિયામાં હવાની ભૂમિકા વિશે અનુમાન કરી શકો? આપણે જાણ્યું કે દહન માટે હવા જરૂરી છે. જ્યારે હવા ચીમનીમાં નીચેથી દાખલ થાય છે ત્યારે કિસ્સા એમાં મીણબત્તી મુક્ત રીતે સળગે છે. કિસ્સા બીમાં જ્યારે હવા ચીમનીમાં નીચેથી દાખલ થતી નથી ત્યારે જ્યોત અસ્થિર થવા લાગે છે, એટલે કે થોડીક થોડીક આમ બુજાવા જેવું થઈ જાય છે અને ધુમાડો ઉત્પન્ન કરે છે. કિસ્સા સીમાં અંતે મીણબત્તી બુજાઈ જાય છે કારણ કે તેને હવા મળતી નથી. તો આકૃતિ ફરીથી જોઈએ શું થાય છે. તો પેલામાં મીણબત્તી છે એ બરાબર સળગતી રહે છે અને કંઈ થતું નથી, પણ નીચેથી આપણે જેને હવા મળે છે એ હવા મળતી બંધ કરી દઈએ છીએ તો શું થાય છે, મીણબત્તી થોડીક થોડીક બુજાવા લાગે છે અને થોડોક ધુમાડો ઉત્પન્ન કરે છે. એનો મતલબ શું થયો કે પેલું તમે આકૃતિ જુઓ એમાં તો એને બે બાજુથી ઓક્સિજન મળતો હતો, ઉપરથી મળતો હતો, નીચેથી મળતો, એટલે એની જ્યોત છે એ બરાબર સળગતી હતી, મીણબત્તી બરાબર સળગી શકતી હતી. કેમ કે ઓક્સિજન હોય તો જ કોઈ વસ્તુ સળગી શકે, ઓક્સિજન ન હોય તો સળગી શકતી નથી. બીજી આકૃતિ બીમાં શું થાય છે, તો નીચેથી હવા મળતી બંધ થઈ જાય છે, ઓક્સિજન મળતો નથી. કેમ કે આપણે નીચે જે બે લાકડાના ટુકડા રાખ્યા હતા એ હટાવી લીધા, એટલે શું થઈ જાય, નીચેનો ભાગ બંધ થઈ જાય છે અને ઉપરથી થોડો થોડો ઓક્સિજન મળતો રહે છે. તો જ્યોત પણ થોડી થોડી સળગે છે, વધારે સળગતી નથી. સી છે, ત્રીજા કિસ્સામાં શું થાય છે, તો ત્રીજામાં આપણે નીચેથી પણ બંધ કરી દઈએ છીએ અને ઉપરથી પણ બંધ કરી દઈએ છીએ તો શું થાય છે, મીણબત્તીને એટલે કે જ્યોતને તદ્દન હવા મળતી બંધ થઈ જાય છે અને એના કારણે મીણબત્તી સંપૂર્ણ રીતે બુજાઈ જાય છે, એ સળગી શકતી નથી. શું કામ આવું થયું, કેમ કે કોઈ પણ વસ્તુને સળગવા માટે ઓક્સિજનની જરૂર હોય છે અને જો આપણે ચીમનીને બે બાજુથી બંધ કરી દીધી એટલે ઓક્સિજન મળતો બંધ થઈ ગયો, જો ઓક્સિજન ન મળે તો મીણબત્તી સળગે પણ નહીં. એટલે અહીં આપણે એ ખાસ નોંધીશું કે કોઈ પણ વસ્તુને સળગવા માટે ઓક્સિજનની જરૂર પડે છે. આગળ વાંચીએ, આપણે વાંચ્યું કે સૂર્ય પોતાની ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે, શું તે પણ કોઈ પ્રકારનું દહન છે? સૂર્ય જે આપણે જોઈએ છીએ એમાં પણ એક પ્રકારનું દહન થાય છે, તો એના જવાબમાં લખ્યું છે, સૂર્યમાં ન્યુક્લિયર પ્રક્રિયાના લીધે ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. તમે આ પ્રક્રિયા વિશે આગળના ધોરણમાં શીખશો. સૂર્ય કેવી રીતે સળગે છે, તો કે હા એની અંદર પણ એક ન્યુક્લિયર પ્રક્રિયા, ન્યુક્લિયર એટલે કે નાના નાના પરમાણુઓની પ્રક્રિયા થતી હોય છે. ઘણા બધા વાયુઓ વિશે તમે આગળ ભણશો કે હાઇડ્રોજન વાયુ હોય છે, હિલિયમ વાયુ હોય છે, એની પ્રક્રિયા થઈને સૂર્યની અંદર દહન થતું હોય છે અને એ પણ એક પ્રકારનું દહન જ છે. પ્રવૃત્તિ 6.3 જોઈએ. લોખંડની તકતી કે તવા ઉપર સળગતું લાકડું કે કોલસો મૂકો, તેને કાચની બરણી પાત્ર કે પ્લાસ્ટિકની પારદર્શક બરણીથી ઢાંકી દો, શું થાય છે તેનું અવલોકન કરો. શું થોડા સમય બાદ કોલસો સળગતો બંધ થાય છે? શું તમે વિચારી શકો કે આવું કેમ થાય છે? તમે સાંભળ્યું હશે કે જ્યારે કોઈ વ્યક્તિના કપડાં આગ પકડી લે છે ત્યારે તે આગને ઓલવવા એને ધાબળા વડે લપેટવામાં આવે છે, તેનું અનુમાન કરી શકશો કેમ? અહીંયા તમને એક પરિસ્થિતિ આપી કે ઘણીવાર તમે એવું સાંભળ્યું હોય કે કોઈ વ્યક્તિ સળગે, કોઈ વ્યક્તિને આગ લાગી જાય તો એને બચાવવા માટે એનાથી ધાબળો ઢાંકી દેવામાં આવે છે એની ઉપર. એવું શું કામ કરે છે, કેમ કે ધાબળો ઢાંકી દેવાથી એને મળતો ઓક્સિજન બંધ થઈ જાય છે અને ઓક્સિજન બંધ થઈ જાય તો શું થઈ જાય છે, આગ લાગેલી છે એ પણ બુજાઈ જાય છે. આગળ વાંચીએ, હવે તમારા થોડા અનુભવો યાદ કરો. શું દિવાસળી તેની જાતે સળગે છે, તે કઈ રીતે સળગે છે? તમે કાગળના ટુકડાને સળગાવવાનો અનુભવ કર્યો જ હશે. શું સળગતી દિવાસળી નજીક લાવતા તે સળગી ઉઠે છે? શું તમે લાકડાના ટુકડાને સળગતી દિવાસળી નજીક લાવીને સળગાવી શકો? શા માટે તમારે લાકડું કે કોલસો સળગાવવા માટે કાગળ કે કેરોસીનનો ઉપયોગ કરવો પડે છે? શું તમે દાવાનળ વિશે સાંભળ્યું છે? આ બધા પ્રશ્નોનો જવાબ પણ આપણે આગળ મેળવીશું. દાવાનળ વિશે અહીંયા થોડીક માહિતી આપેલી છે તો એ જોઈએ આપણે. ઉનાળાની સખત ગરમી દરમિયાન કેટલીક જગ્યાએ સૂકું ઘાસ ઉગી નીકળે છે, ઘાસમાંથી તે વૃક્ષમાં ફેલાય છે અને
खूब झड़पथी जंगल आखा जंगल में आग फैलाई छे। आवी आग ने रोकवी खूब अघरी छे। अहींया दावानळ विशे वात करी छे। दावानळ एटले के जंगल में लागती आग। जंगल में घणीवार आपमेळे ज आग लागी जाय छे, केम के जंगल में उनाळामां खूब तड़का पड़े छे अने त्यांना जे वनस्पति होय छे, वृक्षो अने पांदड़ा होय छे, घास होय छे सूकुं, ए खूब सुकाई गयुं छे। एना कारणे वधारे तड़को पड़े, वधारे ताप पड़े तो ए झड़पथी आग पकड़ी ले छे અને એ આગ પકડી લે એટલે ધીમે ધીમે આખું જંગલ છે એ સળગવા લાગે છે। આગળ આપણે જોઈએ શું આ અનુભવ એમ કહે છે કે જુદા જુદા પદાર્થ જુદા જુદા તાપમાને સળગે છે। જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાનને તેનું જ્વલન બિંદુ કહે છે। જ્વલન એટલે શું થાય, સળગવું। જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે તે તાપમાને તેનું જ્વલન બિંદુ કહે છે। ધોરણ સાતમાં આપણે થર્મોમીટર વિશે ભણ્યા હતા કે થર્મોમીટર શેનું માપન કરે છે, તો તાપમાનનું માપન કરે છે, તાપમાન માપે છે। હવે અહીંયા કીધું કે જે નીચામાં નીચા તાપમાને એટલે કે તાપમાન માપવાનું કંઈક આપણે એની જે ડિગ્રી હોય છે, થર્મોમીટરમાં જોયું હતું કે એક ડિગ્રી, બે ડિગ્રી, ત્રણ ડિગ્રી એવી રીતના ડિગ્રી આપેલી હોય છે, તો નીચામાં નીચા તાપમાને બધી વસ્તુને સળગવા માટેનું બિંદુ અલગ અલગ હોય છે। ઘણી વસ્તુ ખૂબ ઓછા તાપમાને સળગી જાય છે, જેમ કે કેરોસીન છે તો એને જરાક પણ એક તીખારો અડી જાય તો એ તરત આગ પકડી લે છે, તો એનું જ્વલન બિંદુ ખૂબ નીચું છે, ખૂબ જ ઓછા તાપમાને સળગી જાય છે। એવી જ રીતે કોઈ બીજી વસ્તુ હોય, પ્લાસ્ટિક હોય, કાગળ હોય, તો એને સળગાવવા માટે વાર લાગે છે। કોઈ લાકડું હોય તો એને સળગવામાં વાર લાગે છે, ઝાઝી વાર સુધી એને જો તાપમાન મળે, ગરમી મળે પછી સળગવાનું ચાલુ કરે છે, તો એનું જ્વલન બિંદુ કેવું છે, ઊંચું છે, એને સળગતા વાર લાગે છે। તો આવી રીતે આપણે જોઈશું કે કોઈ પદાર્થનું જ્વલન બિંદુમાં કેટલો ફેર હોય છે। આવી જ રીતે એક સીએનજી છે, એલપીજી છે, આ ગેસ કેવા હોય છે, તો એનું જ્વલન બિંદુ પણ ખૂબ નીચું હોય છે। આપણું કપડું હોય છે, કોઈ ઊનના કપડાં હોય તો એને ઘસવાથી શું થાય છે, નાના નાના સ્પાર્ક એટલે કે તીખારા ઉત્પન્ન થાય છે, તો આ તીખારાથી પણ એ સીએનજી વાયુ છે એ આગ પકડી શકે છે, તો એનું જ્વલન બિંદુ બહુ નીચું હોય છે। આવી રીતે આપણે અહીંયા જે પ્રશ્નો જોયા, આ પ્રશ્નો અહીંયા શું પ્રશ્નો હતા કે કાગળને ટુકડાને સળગતા કેટલે વાર લાગે છે, ક્યારે સળગી ઉઠે છે, આવા બધા પ્રશ્નો હતા, એનો જવાબ શું આપણને મળ્યો અહીંયા કે દરેક પદાર્થ છે એનું કંઈક જ્વલન બિંદુ હોય છે, સળગવા માટેનું જ્વલન બિંદુ કે ક્યારે સળગશે, બધા અલગ અલગ તાપમાને સળગતા હોય છે। આગળ વાંચીએ, તમે હવે કહી શકશો કે શા માટે ઓરડાના તાપમાને દિવાસળી સળગતી નથી, શા માટે દિવાસળીને માચિસની બાજુ પર ઘસતા સળગી ઉઠે છે। અહીંયા તમને દિવાસળીનું એક ઉદાહરણ આપ્યું કે શું કામ આપણે દિવાસળી લેવી પડે, દિવાસળી છે એને ઘસવી પડે છે, એમને કેમ નથી સળગી ઉઠતી ઓરડાના તાપમાને, એટલે કે સામાન્ય રીતે પડી હોય તો એનું જ્વલન બિંદુ એટલું નથી કે એ સામાન્ય તાપમાને સળગી જાય। દિવાસળીને જો સળગવું હોય તો એક નિશ્ચિત તાપમાનની જરૂર પડે, અને જેને આપણે બાકસ હોય એની માચિસની સાઈડમાં આપણે ઘસીએ છીએ તો એ સળગી જાય છે। તો કોઈ પણ વસ્તુ કેમ નથી સળગી જતી, જેમ કે આપણે કોઈ કાગળનો ટુકડો લઈને એને માચિસની સાઈડમાં ઘસીએ તો એ કેમ નથી સળગી જતો દિવાસળીની જેમ, કેમ કે એનું જ્વલન બિંદુ એટલું નથી, એનું જ્વલન બિંદુ ઊંચું છે, એને વધારે આગની જરૂર છે, વધારે ગરમીની જરૂર છે। જ્યારે દિવાસળી છે એને સળગવા માટે એટલી ગરમીની કે એટલા તાપમાનની જરૂર નથી, એને ખાલી કોઈ માચિસ બોક્સની સાઈડમાં જો આપણે ઘસીએ તો એની સાથે જ આગ પકડી લે છે। આગળ આપણે જોઈએ, આપણે જાણ્યું કે જ્વલનશીલ પદાર્થ ત્યાં સુધી દહનની શરૂઆત કરતો નથી જ્યાં સુધી તેનું તાપમાન તેના જ્વલન બિંદુથી નીચું હોય। તમે ક્યારેય જોયું છે કે પ્રજ્વલિત સ્ટવ પર કડાઈને જો લાંબો સમય રાખવામાં આવે તો તેમાં રહેલું તેલ સળગી જાય છે? કેરોસીન અને લાકડું ઓરડાના તાપમાને જાતે આગ પકડતું નથી, પરંતુ જો કેરોસીનને થોડુંક ગરમ કરવામાં આવે તો તે આગ પકડે છે, પણ જો લાકડાને થોડું ગરમ કરવામાં આવે તો તે હજુ આગ નહીં પકડે, નહીં જ પકડે। શું આનો મતલબ એમ થયો કે કેરોસીનનું જ્વલન બિંદુ લાકડા કરતાં નીચું છે? એનો મતલબ એમ થયો કે કેરોસીનનો સંગ્રહ કરવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ,
નીચેની પ્રવૃત્તિ દર્શાવે છે કે દહન માટે પદાર્થને તેના જ્વલન બિંદુ સુધી પહોંચવું જરૂરી છે. આ નીચેની પ્રવૃત્તિથી આપણે જાણીશું કે કોઈ પણ પદાર્થને સળગવું હોય તો એનું એક જ્વલન બિંદુ હોય ત્યાં સુધી પહોંચે, એટલું તાપમાન એને જોઈએ, પછી જ સળગે છે. જોઈએ પ્રવૃત્તિ 6.4. એક કાગળની શીટને વાળીને તેના બે પેપર કપ બનાવો. તેમાં એકમાં લગભગ 50 મિલી પાણી ઉમેરો. બંને કપને અલગથી મીણબત્તી વડે ગરમ કરો. તમે અવલોકન કર્યું કાગળના ખાલી કપનું શું થાય છે? પાણી ભરેલા કાગળના કપનું શું થાય છે? શું આ કપનું પાણી ગરમ થઈ જાય છે? જો આપણે કપને ગરમ કરવાનું ચાલુ રાખીશું તો આપણે તેમાં પાણીને ઉકાળી પણ શકીએ છીએ. આ પ્રવૃત્તિ ઉપરથી આપણે શું ખબર પડી કે કોઈ કપ બનાવ્યો તો આપણે જે કાગળનો એની અંદર આપણે જે પાણી ભર્યું એને આપણે ગરમ કરીએ છીએ તો પાણી ભરેલો કપ છે સળગતો નથી. શું કામ એવું થાય છે? કેમ કે પાણી ભર્યું એના કારણે શું થયું, એનું જ્વલન બિંદુ ઊંચું વહી ગયું. એને વધારે આપણે ગરમ કરવું પડશે ત્યારે એ સળગશે, ત્યાં સુધી સળગશે નહીં. જ્યારે એમનેમ કાગળ હોય એને આપણે પાણીમાં ભર્યો નથી, કપ છે એમનેમ રાખ્યો તો આપણે, અને ત્યારે આપણે એને ગરમ કરીએ છીએ તો એ ઝડપથી આગ પકડી લેશે, કેમ કે એનું જ્વલન બિંદુ છે એ નીચું રહેશે. આગળ વાંચીએ. શું આ ઘટનાને તમે સમજી શકશો, સમજાવી શકશો? કાગળના કપને આપેલી ઉષ્મા એ ઉષ્મા વહન દ્વારા પાણીને મળે છે, માટે પાણીની હાજરીમાં કાગળ તેનું જ્વલન બિંદુ પ્રાપ્ત કરતું નથી અને એટલે જ તેનું દહન થતું નથી. તે પદાર્થનું જ્વલન બિંદુ નીચું હોય અને તે જ્યોત વડે સરળતાથી આગ પકડી લેતા હોય તેવા પદાર્થોને જ્વલનશીલ પદાર્થો કહે છે. પેટ્રોલ, આલ્કોહોલ, પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ વગેરે જ્વલનશીલ પદાર્થોના ઉદાહરણ છે. શું તમે થોડા અને અન્ય જ્વલનશીલ પદાર્થોની યાદી તૈયાર કરી શકો? અહીંયા શું કીધું કે કાગળના કપને આપેલી ઉષ્મા કે એ ઉષ્મા વહન દ્વારા પાણીની મળે છે, પાણીની હાજરીમાં કાગળ તેનું જ્વલન બિંદુ પ્રાપ્ત કરતું નથી અને એટલે જ તેનું દહન થતું નથી. કેમ કે શું થયું અહીંયા કે મેં તમને જેમ કીધું કે કાગળનો કપ છે એમાં આપણે પાણી ભર્યું એનાથી શું થયું કે એનું જ્વલન બિંદુ ખૂબ ઊંચું થઈ ગયું. પહેલાં જો એમનેમ કાગળ હતો તો એનું જ્વલન બિંદુ નીચું હતું, તો સરળતાથી સળગી જતો હતો, પણ પાણી ભરી આપણને ખબર છે પાણી કેવી વસ્તુ છે કે જે આગને છે અવરોધે છે, આગને બુઝાવવા માટે એનો ઉપયોગ થાય છે. છતાં પણ અહીંયા શું થયું કે પાણી છે એને કાગળની બચાવ્યો, એને સળગતા રોકી લીધો. બીજું આપણે અહીંયા જોઈએ કે જ્વલનશીલ પદાર્થો કોને કહી શકાય, એટલે કે સરળતાથી સળગી જાય, જ્વલનશીલ, ઝડપથી આગ પકડી લેતા એવા પદાર્થો ક્યાં ક્યાં કીધા? તો પેટ્રોલ, આલ્કોહોલ, પ્રવાહીકૃત પેટ્રોલિયમ એટલે કે એલપીજી. એલપીજી એટલે આપણા ઘરે જે ગેસનો બાટલો આવે છે એની અંદર જે વાયુ ભરેલો છે એ કેવો વાયુ છે? એલપીજી વાયુ છે. તો આવી રીતે જેનું જ્વલન બિંદુ નીચું હોય અને જ્યોત વડે સરળતાથી આગ પકડી લે, સહેલાઈથી. લાકડાને તમે સળગાવવું હોય તો એમાં વાર લાગે છે સળગતા. તમે કોઈ લાકડાની પટ્ટી લો અને એને એક છેડેથી સળગાવવાનું ચાલુ કરો તો ધીમે 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 એ સળગવાનું ચાલુ કરશે. પણ કેરોસીન લ્યો, કેરોસીન હોય તો કોઈક જગ્યાએ એને કેરોસીન ઢોળાયેલું એમાં તમે દિવાસળી નાખો તો એ સરળતાથી આગ પકડી લે છે અને ફેલાઈ જાય છે. તો એનું જ્વલન બિંદુ ખૂબ નીચું છે અને સરળતાથી આગ પકડી લેતા એવા પદાર્થને શું કહેવાય? તો એને જ્વલનશીલ પદાર્થ કહેવાય. પેટ્રોલ પણ એવી વસ્તુ છે, પેટ્રોલ પણ કેવું છે? સરળતાથી સળગી જાય છે. આલ્કોહોલ, આલ્કોહોલ એક પ્રકારનું પ્રવાહી આવે, એ પણ કેવું છે? સરળતાથી આગ પકડી લેવું છે. બીજા જ્વલનશીલ પદાર્થો કઈ ક્યાં ક્યાં કહી શકીએ? તો સીએનજી, સીએનજી જેનો આપણે ઉપયોગ વાહનોમાં કરીએ છીએ. તમે ઘણી રિક્ષામાં આગળ લખેલું જોયું હશે સીએનજી, તો એની અંદર પેટ્રોલ કે ડીઝલથી રિક્ષા ન ચાલતી હોય પણ શેનાથી ચાલતી હોય? સીએનજી વાયુથી ચાલતી હોય. અને એ સીએનજી છે એ પણ કેવો પદાર્થ છે? સરળતાથી આગ પકડી જાય, એટલે કે જ્વલનશીલ પદાર્થ છે. અહીંયા પણ આપણે અંડરલાઇન ખાસ કરી લઈશું. આવતા લેક્ચરમાં આપણે 6.2 ટોપિક ભણીશું. આજના માટે આટલું જ. અસ્તુ.